हेलो गिर भूमि ने सब्सक्राइब करो। नमस्कार मित्रों, वीडियो में आपनो स्वागत छे। आजे आपणे आव्या छीए पांडव गुफा मंडोर। मित्रों आ एक अलौकिक स्थल छे। सामान्य रीते गीरमां फरवा आववा वाला टूरिस्टो सासण अने जूनागढ़ आ बे स्थळोनी मुलाकात लई अने जता रहता होय छे। પણ માં ગીર અને એના ખોળામાં એવા સેંકડો સ્થળ છે કે જ્યાં પ્રકૃતિ ખીલી છે, નિસર્ગના અદ્ભુત નજારાઓ ગીરની અંદર મોજૂદ છે। પણ એની જાણકારીના અભાવે પ્રકૃતિ પ્રેમીઓ એને માણી નથી શકતા, અને એટલા માટે જ આવા સ્થળોની મુલાકાત લઈ એને પ્રકાશિત કરવા એ જ મારો નમ્ર પ્રયાસ છે। તો આજે આપણે એક એવા જ અજાણ્યા અગોચર સ્થળે આવ્યા છીએ જેનું નામ છે પાંડવ ગુફા મંડોર। ઐતિહાસિક સ્થળની આપણે મુલાકાત લઈશું, સાથોસાથ તાલાળાથી નીકળી અને સોમનાથ તરફ જતા રસ્તામાં વચ્ચે આ સ્થળ આવે છે, એટલે એ જે રસ્તો છે એની પણ અલગ જ મજા છે। તો એ રસ્તાની મજા માણશું। તો મિત્રો, તાલાળાથી વેરાવળ તરફ જતા રોડ ઉપર ઘુસિયા ગામ મૂક્યા પછી માલ ઝીંઝવા અને આગળ જતા હિરણ નદીનો પુલ આવે છે। અહીં આ હિરણ નદીના પુલ નીચે ભેરાળા ગામનો રસ્તો આ સિમેન્ટ રોડ છે। એ હિરણને કાંઠે કાંઠે આપણે ચાલવાનું રહે છે, ભેરાળા તરફ જવાનું છે। ભેરાળા ગામ છે, ગામની બહાર નીકળતા રોડ ઉપર જે એક ચોકડી આવે છે એ ચોકડીએથી આપણે મંડોરના રસ્તે જવાનું છે। મંડોરના રસ્તે એકાદ કિલોમીટર ચાલ્યા પછી હવે આપણે પાંડવ ગુફા પહોંચી ગયા છીએ। આ છે પાંડવ ગુફા મંડોર।
સ્થળ ઉપર દાખલ થતા જ બે બાજુ ભગવાન ગણેશ અને હનુમાનજીની બંને બાજુ નાની નાની દેરી છે, બે નાનકડા મંદિર છે, હનુમાનજી અને ભગવાન ગણેશ. પાંડવ ગુફા અને કિષ્કિંધેશ્વર મહાદેવનું મંદિર છે, જેના પાટિયા મારેલા છે, બોર્ડ લગાવેલા છે. આ રસ્તો ગુફા તરફ જાય છે. નદી ઉપર ઘાટ બાંધેલો છે. આ કિષ્કિંધેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથનું અહીં શિવલિંગ છે, નાનકડું મંદિર છે. તો એ શિવલિંગને આપણે દર્શન કરીએ. ગુફા ઉપરથી આ સ્થળનું નામ પડેલું છે એ આ પાંડવ ગુફા છે. આપ જોઈ શકો છો અહીંથી, અહીં સહેલાણીઓ નાવાની મસ્તી માણી રહ્યા છે. જેની અંદર પ્રવેશ કરવો શક્ય નથી, કારણ કે અંદર ઘોર અંધારું, એ સિવાય બીજું કંઈ નથી. અને અંદર જવાય એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ અમારી પાસે અવેલેબલ નહોતા, એટલે અંદરના દ્રશ્યો હું આપને નથી બતાવી શકું એમ. પરંતુ આ એક ગુફાઓ છે. Thank you.
મિત્રો આ હતું ગીરમાં આવેલું એ રમણીય અને ઐતિહાસિક સ્થળ જેને પાંડવ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંનું મેં તમને દર્શન કરાવ્યું. મંદિરની ઉપરના તરફ આવી રીતનો હરિયાળો રસ્તો અને એક ટેકરી છે. પાછળની બાજુ ડેમનો સુંદર વ્યૂ છે એ જોવા અમે જઈ રહ્યા છીએ. અને ત્યાં ઐતિહાસિક પાળિયાઓ પણ છે. એ પાળિયાનો આખો એક અલગ વિડીયો બનાવી થોડા સમય પછી મારી ચેનલ ઉપર હું રજૂ કરીશ. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.